नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण एक पाठ्यपुस्तक नी अंदर गम्मत गणित गम्मत धोरण एक हवे एम आपणे एक बे चेप्टर पूरा कर्या अने हवे आव्या त्रीजुं सरवाळा। सरवाळा कोने कहेवाय ते आपणे शीखशुं। एक नानो पोपट नाची रह्यो छे તે વધુ એક ત્યાં આવી ગયો તો થઈ ગયા બે। હવે એવી રીતે બે પોપટ અહીંયા છે એમાં એક વધારે પોપટ આવ્યો તો કેટલા થયા ત્રણ। હવે અહીંયા ત્રણ પોપટ હતા એમાંથી એક પોપટ વધારે આવ્યો તો કેટલા થયા ચાર। હવે અહીંયા છે ચાર પોપટ નાચી રહ્યા હતા અને તેમાંથી એક પોપટ આવ્યો એટલે કેટલા થયા પાંચ। એટલે સરવાળામાં શું હોય કે એક વસ્તુ હોય એમાં બીજી વસ્તુ આવે એને સરવાળો કહેવાય, વધી જાય વસ્તુ એને સરવાળો કહેવાય। હવે આપણે આ કેટલા છે તે ભેગા મળીને ગણશું, બધા મળીને કેટલા થાય। હવે અહીંયા બે ગાય છે અને એક ગાય આવી તો કેટલી થઈ એક બે અને ત્રણ। હવે આપણે નીચે કેટલા બાળકો છે એક બે અને ત્રણ, બીજા બે બાળકો આવ્યા તો કેટલા થયા એ તે આપણે ગણી લઈએ। એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે ત્રણ ને બે પાંચ। એવી રીતે આપણે કુંજાની અંદર કેટલા ફૂલ છે તે આપણે ગણશું અને પાઠ્યપુસ્તકની અંદર લખશું। એક બે ત્રણ ચાર પાંચ, અહીંયા લખવાનું પાંચડે પાંચ। હવે બીજા ખાનાની અંદર કેટલા ફૂલ છે એક બે। હવે આ ખાના આપણે આ ખાનાની અંદર કુંજાની અંદર કેટલા ફૂલ છે તે ગણવાના અને ચોરસમાં લખવાના। એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો પાંચ ને બે સાત, આવી રીતે ગણતું જવાનું અને લખતું જવાનું। હવે કેટલી કેટલા પક્ષીઓ ઝાડની ડાળી ઉપર છે તે આપણે ગણવાના। એક બે ત્રણ ચાર, એક બે, એક બે ત્રણ। હવે આ ભેગા મળીને કેટલા થયા તે આપણે આ ખાનામાં લખવાના। એક બે ત્રણ ચાર પાંચ અને છ, કેટલા થયા છ પક્ષી। હવે સામેના પેજ ઉપર આ કેટલા શર્ટ છે તે આપણે ગણશું। એક બે ત્રણ ચાર પાંચ છ, આમાં કેટલા થયા છ। હવે આપણે બીજા ખાનાની અંદર એક બે, હવે છ અને બે કેટલા થાય તો હવે આપણે અહીં ગણવાના। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો અહીંયા લખવાનું આઠડે આઠ। હવે નીચે ટમેટા આપેલા છે તે આપણે ગણશું। એક બે ત્રણ ચાર પાંચ, તો અહીંયા લખશું પાંચ અડે પાંચ। હવે આ ખાનાની અંદર કાંઈ નથી તો આપણે આમાં લખવાનું શૂન્ય। હવે પાંચ વત્તા શૂન્ય બરાબર કેટલા થાય તો પાંચના પાંચ, અહીંયા આવે પાંચના પાંચ। સરવાળાની અંદર જો શૂન્ય નીચે લખેલું હોય કે ઉપર લખેલું હોય તો જે રકમ લખી હોય એ જ તમારે નીચે લખવાની। હવે એક બે ત્રણ ચાર, પછી એક અને બે, હવે આ ગણશું એક બે ત્રણ ચાર પાંચ છ, છગડે છ। એના પછી એક અને બે, બે પુસ્તક છે તો આપણે ઉપર જેવી રીતે પાંચ વત્તા એ શૂન્ય શીખી ગયા એવી જ રીતે એક ખાનાની અંદર બે પુસ્તક આપેલા છે ને એક ખાનું કોરું છે તો આપણે શું લખવાનું શૂન્ય, તો બેના બે। હવે લખશું બે વત્તા શૂન્ય બરાબર બે, જે ખાનામાં કાંઈ ન હોય તેમાં શૂન્યની ગણતરી કરવાની। હવે એના પછીના પેજ ઉપર એક બિલાડી છે એના હાથમાં ફૂલ આપ્યા છે, કેટલા છે તે આપણે ગણી લઈએ। એક બે ત્રણ ચાર, તો અહીંયા ચોકડે ચાર છે, બીજા બિલાડીના હાથમાં ત્રણ છે, એક બે ને ત્રણ, તો આ લેખા ત્રણ। હવે એ બે થઈને કેટલા આ પોટની અંદર મૂકે છે તે આપણે જોવાનું। આ પોટ ખાલી છે, હવે આપણે આ બાજુ લઈ જવાનો, એ પોટમાં કેટલા ફૂલ છે તે આપણે જોવાનું। એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત,
तो अहीं लख्या सात वडे सात। हवे एना पछी एक वाटको छे ने एनी अंदर चार बिलाड़ीना बच्चा दूध पीवे छे, तो केटला छे चार, तो अहीं लखवानुं चोगळे चार। एना पछी बे आखाणामां छे तो बगड़े बे, हवे ए बे भेगा मळीने केटला थया तो छगड़े छ। હવે એક બાળક અહીંયા છે ને એક બાળક અહીંયા છે, એક બાળકના હાથમાં ચાર લખોટી છે, બીજા બાળકના હાથમાં ચાર છે, તો ચારને ચાર કેટલા થાય? તો આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, અહીંયા લખશું આઠ વડે આઠ। હવે સરવાળા, સરવાળા કોને કહેવાય? આપણે આગળ શીખી ગયા કે એક વસ્તુ આપણા હાથમાં હોય અને બીજા હાથમાં બીજી વસ્તુ હોય, એ બે ભેગી કરી એને વધે સંખ્યા કે વસ્તુ એને સરવાળો કહેવાય। હવે આપણે બે મીંડા છે અને અહીંયા ત્રણ મીંડા છે, ત્રણ બે ને ત્રણ પાંચ, અહીંયા બે મીંડા છે અને અહીંયા ત્રણ મીંડા છે, તો આપણે ઊભો સરવાળો કરો તો એ જ થાય અને આડો કરો તો એ જ થાય। હવે આપણે લીટા કરી અને સમજશું, અહીંયા ચોગડે ચાર લખેલા છે તો ચાર લીટા કરશું, એક બે ત્રણ ચાર, અહીંયા કેટલા છે? બે, તો એક બે। હવે આ બધા ભેગા ગણીને ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ છ, આખાનામાં છગડે છ, આને કહેવાય આડા સરવાળા। હવે આપણે નીચે પાંચ લીટા કરશું, એક બે ત્રણ ચાર પાંચ, એના પછી એક, એટલે પાંચને એક છ। હવે ત્રણ લીટા કરશું, અહીંયા છ કરશું, એક બે ત્રણ ચાર પાંચ છ, છ ને ત્રણ નવ, આ બધા લીટા ભેગા મળી ગણવાના અને ચોરસની અંદર લખવાના। હવે આપણે આગળ શીખી ગયા કે પાંચ વસ્તુ હતી અને બીજા ખાનામાં કાંઈ નહોતું, તો આપણે શું મૂક્યું હતું? શૂન્ય। તો અહીંયા સાત લીટા કરવાની જરૂર નથી, જ્યાં શૂન્ય હોય ત્યાં સાતના સાત, ગમે તે અંક હોય, પછી સાત હોય, પાંચ હોય, બે હોય કે એક હોય, ઉપર શૂન્ય હોય કે નીચે શૂન્ય હોય, જે સંખ્યા આવતી હોય તે જ અહીંયા લખવાની। અહીંયા નવ છે તો નવના નવ। હવે આપણે શીખા આડા સરવાળા, હવે આપણે કરશું ઊભા સરવાળા। હવે ઊભા સરવાળામાં પહેલાં ચાર કરવાના, એક બે ત્રણ ચાર, પછી કરશું બે, હવે આ બધા ગણવાના, આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ, છગડે છ। હવે અહીંયા પણ ઊભા સરવાળો કરશું, એક બે ત્રણ ચાર પાંચ અને એક, એટલે પાંચને એક છ, પછી ત્રણ કરશું, એક બે ત્રણ, હવે છ, એક બે ત્રણ ચાર પાંચ છ, હવે આ છ ને ત્રણ નવ। હવે અહીંયા શૂન્ય આવ્યું તો ઉપર સાત લખેલા છે અને નીચે શૂન્ય છે, તો સાતના સાત, પછી અહીંયા ઉપર શૂન્ય છે અને નીચે નવ લખેલા હોય, ભલે ને લખેલા હોય, આપણે બાદ બાકી હોય તો આપણે એમાં દસકોને હાથે કરવું પડે, બાકી આમાં તો નવના નવ। હવે આડા સરવાળા થયા અને આ ઊભા થયા, બાકી જવાબ તો એનો એ જ છે। હવે એના પછી ચિત્ર જોઈશું અને ગણી અને ચોરસમાં લખશું। હવે એક છોકરાના હાથમાં ત્રણ ફુગા છે અને છોકરીના હાથમાં બે છે, તો છોકરી છોકરાને ફુગો આપી દે છે, તો કેટલા ફુગા થયા? પાંચ। હવે આ છોકરીના હાથમાં કેટલા, છોકરાના હાથમાં કેટલા છે? ત્રણ, તો છોકરીના હાથમાં કાંઈ નથી, તો આપણે લખવાનું શૂન્ય, તો અહીંયા શું આવશે? ત્રણના ત્રણ। હવે છોકરાના હાથમાં કાંઈ નથી અને છોકરીના હાથમાં બે ફુગા છે, તો બેના બે, પછી એક છોકરાના હાથમાં ચાર ફુગા છે અને છોકરીના હાથમાં કાંઈ નથી, તો અહીંયા છોકરાના હાથમાં ચોગડે ચારના ચાર। હવે છોકરાના હાથમાં પાંચ ફુગા છે, છોકરીના હાથમાં કાંઈ નથી, તો અહીંયા શૂન્ય લખેલું જ છે, તો હવે પાંચડે પાંચ, પાંચના પાંચ લખી જ નાખવાનું। હવે છોકરાના હાથમાં ત્રણ ફુગા છે, છોકરીના હાથમાં ચાર ફુગા છે, તો બંને મળીને કેટલા થાય? ચારને ત્રણ સાત, તો છોકરાના હાથમાં કેટલા ફુગા છે? સાત।
હવે ત્રણ દ્રાક્ષના ઝુમખા છે અને અહીંયા ચાર ઝુમખા છે, તો ચાર ને ત્રણ સાત, એવી રીતે અહીંયા ચાર સફરજન આપેલા છે તો અહીં લખશું ચાર, આ ગણી અને અહીંયા લખવાનું ચાર ને ચાર આઠ. હવે અહીંયા પાંચ લીંબુ આપેલા છે કે શું છે, બોરા છે, એક બે ત્રણ ચાર ને પાંચ, અને અહીંયા બે, તો પાંચ ને બે સાત. હવે અહીંયા જમરૂખ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ ગળે છ, અહીંયા પાછે ત્રણ, તો છ ને ત્રણ નવ. હવે આપણે શીખી ગયા પાઠ્યપુસ્તકની અંદર સરવાળા, હવે આપણે શીખશું સ્વાધ્યાય પોથીની અંદર સરવાળા કેવી રીતે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના. હવે સ્વાધ્યાય પોથીની અંદર આપણે ચેપ્ટર નંબર ત્રણ સરવાળા અને પેજ નંબર ઓગણ સિત્તેર, આપણે જેવી રીતે આગળ શીખી ગયા એવી જ રીતે આપણે આમાં સરવાળા કરવાના છે. આ એક દડો છે, ફૂગા કેટલા આપેલા છે, પહેલામાં એક અને બીજામાં બે, તો બેન ત્રણેય મળીને કેટલા થયા, એક બે ને ત્રણ, તો આમાં ત્રણ લખેલા છે. હવે એક માછલી છે અને ત્રણ માછલી છે, તો અહીંયા કેટલી માછલી થઈ, ચાર. હવે અહીંયા ત્રણ માણસો છે અને અહીંયા બે છે, તો બંને ભેગા મળીને કેટલા થયા, પાંચ. અહીંયા ચાર કીડી છે, અહીંયા બે કીડી છે, બંને મળીને કેટલી થઈ, છ. અહીંયા છ શર્ટ આપ્યા છે, અહીંયા ત્રણ આપ્યા છે, તો બંને મળીને નવ. હવે આમાં આપણે સરવાળા લખવાના એ સ્વાધ્યાય પોથીની અંદર. હવે એક પતંગ છે અને આ એક છે, તો એક ને એક બે, એક જમરૂખ છે અને બે જમરૂખ છે, તો એક બે ને ત્રણ, તો ગળે ત્રણ. એક ચકલી છે ને ત્રણ ચકલી છે, તો એક બે ત્રણ ને ચાર. એ બે માછલી છે અને એક માછલી છે, એક બે ને ત્રણ. હવે અહીંયા એક ઉંદર આપ્યો છે અને આમાં પાંચ આપ્યા છે, ચાર આપ્યા છે, તો કેટલા થયા, એક બે ત્રણ, ચાર ને પાંચ. હવે આમાં પાંચ ફૂલ આપેલા છે અને આમાં ત્રણ ફૂલ આપેલા છે, તો આપણે આ ફૂલ ગણશું કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠડે આઠ. હવે આમાં બે ઓળી છે અને આમાં બીજી બે છે, તો બે ને બે ચાર. આમાં બે લીંબુ આપેલા છે ને આમાં ત્રણ આપ્યા છે, તો કેટલા થાય, એક બે ત્રણ ચાર ને પાંચ. આમાં ત્રણ પાંદડા છે અને આમાં એક પાંદડું છે, તો એક બે ત્રણ ચાર, ચોગડે ચાર. હવે આમાં ત્રણ સાકટ ચાર સાકટ પેટી છે અને આમાં એક છે, એક બે ત્રણ ચાર ને પાંચ. ગણવામાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આમાં એક બે ત્રણ ચાર ને પાંચ, હવામાં બે સફરજન છે, આમાં પાંચ છે, છ છે, તો આપણે ગણશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠડે આઠ. હવે સામેના પેજ ઉપર આપણે જેવી રીતે પાઠ્યપુસ્તકની અંદર લીટા કર્યા એવી જ રીતે સ્વાધ્યાય પોથીની અંદર લીટા કરી અને દાખલા ગણશું. આ આડા છે અને આ ઊભા છે, પહેલાં આડા ગણી લઈએ પછી ઊભા. હવે બે, તો બે લીટા કરવાના, અહીંયા ત્રણ છે તો ત્રણ લીટા કરવાના, આ બંને ભેગા મળી અને અહીંયા ચોરસની અંદર લખવાનું એક બે ત્રણ ચાર પાંચ. હવે પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ને ત્રણ, તો પાંચ ને ત્રણ આઠ. હવે પાંચ બીજા, એક બે ત્રણ ચાર પાંચ, પછી ચાર, એક બે ત્રણ ચાર, તો પાંચ ને ચાર નવ. આ બધા ભેગા મળી અને અહીંયા લખવાના, બધી એવી જ રીતે દાખલા ગણવાના હોય, એક બે ત્રણ ચાર, પછી એક બે, તો ચાર ને બે છ. હવે એના પછી એક બે ને ત્રણ, તો ત્રણ લીટા કરવાના, હવે છ લીટા, એક બે ત્રણ ચાર પાંચ છ, તો છ ને ત્રણ નવ. હવે ચાર લીટા પહેલાં કરવાના, એક બે ત્રણ ચાર, પછી એ ચાર કરવાના,
एक बे त्रण चार, तो चार ने चार आठ। हवे पेला सात लीटा करवाना, एक बे त्रण चार पांच छ सात, पछी बे, तो सात ने बे नौ। आ तमारे आवी रीते आम गणी अने पछी मूकवाना छे, हूँ तो एमने तमने गणी ने मूकी दऊं। हवे आपणे आ आडा सरवाळा કર્યા, હવે આવ્યા ઊભા સરવાળા। તો ઊભામાં પહેલાં શું છે, બે, તો એક બે, પછી ત્રણ, એક બે ત્રણ, તો આ બધા ભેગા મળી અને કેટલા થાય, પાંચ। હવે એના પછી પાંચ લીટા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ, પછી ત્રણ, એક બે ને ત્રણ, તો પાંચ ને ત્રણ આઠ। હવે એના પછી ફરી પાંચ લીટા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ, પછી એક બે ત્રણ ચાર, પાંચ ને ચાર નવ। હવે ચાર, એક બે ત્રણ ચાર, પછી બે, ચાર ને બે છ। એના પછી ત્રણ લીટા કરવાના, એક બે ત્રણ, પછી છ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો છ ને ત્રણ નવ। આ બધાય ગણવાના અને આયા નીચે દાખલાની અંદર એની જે રકમ લખી હોય એની નીચે જ લખવાનું, આડાઅવળું ક્યાંય લખવાનું નથી। હવે ચાર લીટા, એક બે ત્રણ ચાર, ફરી પાછા ચાર, એક બે ત્રણ ચાર, તો ચાર ને ચાર આઠ। હવે એના પછી સાત લીટા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, પછી બે, તો સાત ને બે નવ। હવે એના પછી પેજ નંબર 72, એમાં આપણે ઊભા સરવાળા કરવાના। અહીંયા એક બે ને ત્રણ આપ્યા છે મીંડા, અને અહીંયા એક, તો ત્રણ ને એક ચાર, અહીંયા ચારે ચાર આ ગણવાના અને પછી ચોરસમાં લખવાનું। હવે અહીંયા બે, તો અહીંયા લખવાનું બગડે બે, અહીંયા એક ને બે બગડે બે, પછી બધા ગણવાના, એક બે ત્રણ ચાર, તો અહીંયા ચોગડે ચાર। હવે અહીંયા એક આપ્યો છે, તો એક ત્રિકોણમાં એક લખવાનું। આ કેટલા ત્રિકોણ છે, એક બે ત્રણ ચાર, ચોગડે ચાર। હવે આ બધા ત્રિકોણ ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ, તો લખવાનું પાંચડે પાંચ। હવે અહીંયા ફૂલ આપ્યા છે તે આપણે ગણી અને ચોરસમાં લખવાનું, એક બે અને ત્રણ, તો તગડે ત્રણ। અહીંયા બે ફૂલ આપ્યા છે, તો બગડે બે। હવે આ બંને ફૂલ ગણી અને કેટલા થયા તે આપણે અહીં ગણવાના અને નીચે લખવાના, એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા લખવાનું પાંચડે પાંચ। હવે એની પછી પાન, કેટલા પાન છે તે આપણે ગણવાના અને પછી ચોરસમાં લખવાનું, એક છે તો એકડે એક, એક બે ને ત્રણ, તો અહીંયા ત્રણ। હવે આ બધા ગણવાના અને અહીંયા લખવાનું, એક બે ત્રણ ચાર, તો ચોગડે ચાર। એવી રીતે બાજુમાં કેટલા શૂન્ય છે તે આપણે ગણવાના, એક બે ત્રણ, તો તગડે ત્રણ, અહીંયા એક, તો એક બે ત્રણ ને ચાર, ચોગડે ચાર। એના પછી આપણે એવા જ છે સરવાળા, ગણતરી કરવાની અને લખતું જવાનું। હવે પહેલા ખાનામાં બે રીંગણ આપ્યા છે, તો બે લખવાના, પછીના ખાનામાં કેટલા છે તે આપણે ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત। હવે કેટલા થયા તે આપણે ગણવાના, આપણને આમ નામ ગણતા ન આવડે તો રીંગણ બધા ગણી અને અહીંયા લખવાનું, નવ વડે નવ। હવે પેલા ખાનાની અંદર છ પોપટ આપ્યા હે અને બીજાની અંદર એક, તો છ ને એક સાત। આપણને જો આવી રીતે ગણતા લીટા વગર ન આવડતા હોય તો પોપટ ગણી લેવાના, રીંગણ ગણી લેવાના, કેળા, જે આ ચિત્ર આપેલા છે તે બધા ગણી અને પછી ચોરસ ખાનાની અંદર સાચો જવાબ લખવાનો। હવે પેલા ખાનામાં બે કેળા આપ્યા છે અને બીજા ખાનામાં ચાર, તો ચાર ને બે છ। હવે પહેલા ખાનાની અંદર ચાર કેરી આપેલી છે, બીજા ખાનાની અંદર
ત્રણ, તો ચાર ને ત્રણ સાત. હવે પહેલા ખાનાની અંદર કેટલી મીણબત્તી છે તે આપણે ગણશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત, સાતડે સાત. હવે બીજા ખાનામાં એક જ મીણબત્તી છે તો એકડો, સાત ને એક આઠ. હવે આ ગુલાબ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ, તો પાંચડે પાંચ. પછી ખાનામાં કેટલા છે બીજા ખાનામાં? એક, બે ને ત્રણ, તો તગડે ત્રણ. પાંચ ને ત્રણ આઠ. હવે તમને એમને એમ ગણતા ઊભા ન અડતા હોય તો આ ચિત્ર ગણી અને પછી લખવાનું. હવે જોડકા જોડશું. પહેલાં આપણે ગણતરી કરવાની અને આજે સામે ચાંદલા આપેલા છે તેની અંદર જોડવાના છે. અહીંયા જોડવાના અને સામેની સાઈડ પણ જોડવાના. બંનેનો સરવાળો એક સરખો થવો જોઈએ. હવે ચાર અને બે કેટલા થાય? છ. તો આપણે આમાં છ ગોતવાના તો ઉપર જ છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, તો ચાર અને બે એટલે છ, એટલે છની સાથે જોડી દેવાનું. હવે આમાં છ ક્યાં થાય એ આપણે ગોતવાના. તો ત્રણ વત્તા ત્રણ, ત્રણ ને ત્રણ છ. આંગળી ગણી લેવાની. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, એટલે છ સાથે સરવાળો કરી અને જોડી દેવાનું. હવે એના પછી આ એક જોડાઈ ગયો, એના પછી બીજું. આ ત્રણ આપ્યા છે ને આ ચાર આપ્યા છે, તો ચાર ને ત્રણ સાત થાય. તો આપણે કેટલા છે તે આપણે ચાંદલા ગણવાના અને પછી જોડવાનું. તો હવે કેટલા સાત ચાંદલા ક્યાં છે તે આપણે ગણવાના. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત અહીંયા જોડી દેવાનું. હવે આમાં સાત ક્યાં છે? સાત સરવાળો આ બાજુ ક્યાં થાય એ તે આપણે જોવાનું. ઉપરનો આઠ થાય, આ બે જોડેલા છે, આનો નવ થાય, આનો ચાર થાય, આનો થાય સાત. તો હવે આપણે આની સાથે પાંચ વત્તા બેને જોડી દઈશું એટલે કેટલા થાય? સાત. હવે આવ્યા ચાર વત્તા ચાર, તો ચાર ને ચાર આઠ. તો આપણે આઠ ક્યાં છે તે ગણશું. આ જોડાઈ ગયું, આ જોડાઈ ગયું, આ તો જાજા છે, આ જોડાઈ ગયો ઓછા એ, આ ચાર છે તો આશે આઠ. હવે એના પછી આવ્યા આ સાઈડ આઠ ક્યાં થાય છે તે આપણે જોવાનું. ઉપરથી જોતા આવશું. પાંચ ને ત્રણ આઠ, તો ઉપર જ છે પાંચ ને ત્રણ આઠ. હવે એના પછી આવ્યા સાત વત્તા બે, તો સાત વત્તા બેને કેટલા થાય? નવ વડે નવ. તો આપણે નવને નવ ચાંદલાની સાથે જોડી દઈશું. હવે આપણે આ બાજુ ગણવાના. અહીંયા છ ત્રણ વત્તા છ કેટલા થયા? નવ. હવે બે વત્તા એક, તો બેને એક ત્રણ. પછી આ બાજુ જોવાનું બેને એક ત્રણ ક્યાં લખેલું એ. રામ રામ. બેને એક ત્રણ, તો એને ત્રણ ચાંદલાની સાથે જોડી દેશું. હવે એક વત્તા ત્રણ, તો કેટલા થાય? ચાર. તો ચાર ચાંદલા છેલ્લે ચાર જ રહ્યા છે, તો ચારની સાથે જોડી દેશું. હવે આ બે વત્તા બે એટલે ચાર. આ જોડા આપણે જોડકા વ્યવસ્થિત ગણતરી કરી અને બે સાઈડ જોડવાનું છે. હવે આપણે સરવાળા કરી અને જોડ બનાવવાની. હવે ચાર આ બૂટની અંદર ત્રણ વત્તા ચાર લેખા છે તો સાત થયા. આપણે આગળ શીખી ગયા બે સાઈડ જોડવાનું. એક વત્તા છ લેખા એટલે સાત થયા. હવે છ વત્તા બે એટલે આઠ. તો આમાં આઠનો સરવાળો ક્યાં થાય છે તે આપણે જોવાનું. સાત વત્તા એક એટલે આઠ. પહેલાં આને આમ જોડશું અને આને આમ જોડશું. હવે આઠ વત્તા એક એટલે નવ. પછી આમાં ક્યાં છે આઠ વત્તા? એટલે ચાર વત્તા પાંચ બરાબર નવ. હવે છ ત્રણ વત્તા ત્રણ એટલે છ. હવે પાંચ વત્તા એક એટલે છ. ચાર વત્તા એક એટલે પાંચ. અને બે વત્તા ત્રણ બરાબર પાંચ.
ઓકે.